અમદાવાદના સાણંદથી સમાચાર. સાણંદમાં વેક્સિનેશન ડ્રાઈવને બૂસ્ટ કરવામાં આવી છે. સાણંદ તાલુકામાં 32 સેન્ટર વેક્સિનેશન માટે શરૂ કરવામાં આવ્યા, જ્યારે કે 3 સેન્ટર ઉપર ટેસ્ટિંગ થઈ રહ્યું છે. શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસીસ વધતા ટેસ્ટિંગ સેન્ટરની સાથે સાથે વેક્સિનેશન સેન્ટર પણ એટલી જ સંખ્યામાં વધારવામાં આવ્યા છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9 ના સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, સાણંદમાં વેક્સિનેશન ડ્રાઈવને એક રીતે ગતિ આપવામાં આવી છે, કઈ કઈ જગ્યા ઉપર આ સેન્ટર્સ બનાવવામાં આવે છે, કેટલી સંખ્યામાં? કિંજલ, જે ચિત્ર વાત કરવામાં આવે તો લગભગ સાણંદના તમામ જે પીએચસી સેન્ટર છે ત્યાં વેક્સિનેશન થઈ રહ્યું છે. એક પીએચસી સેન્ટર પર અમે પણ ઉભા છીએ કે જ્યાં આપ જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં વેક્સિનેશન થઈ રહ્યું છે. 32 જેટલા જે સેન્ટર છે, 32 જેટલા સેન્ટર બનાવવામાં આવ્યા છે કે જ્યાં વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાણંદની જો વાત કરવામાં આવે તો ઓન એન્ડ એવરેજ અત્યારે કહી શકાય કે 10 જેટલા કેસીસ છે તે આવી રહ્યા છે, અને આ જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે વેક્સિનેશન ડ્રાઈવ છે તે ઝડપથી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે વેઇટિંગ એરિયાથી લઈ અને ઓબ્ઝર્વેશન રૂમ સુધી કરવામાં આવી રહ્યા છે, કેમ કે જો ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ થાય તો તેને પહોંચી વળવું એ ખૂબ અઘરું હોય છે. આ પ્રકારે એક આખું જે વેઇટિંગ એરિયા છે તે પણ અહીંયા બનાવવામાં આવ્યો છે. તેનું કારણ છે કે જે રીતે શહેરોની વાત કરવામાં આવે તો શહેરોમાં બેડ ખૂટી પડ્યા છે, અને જો ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થાય તો પરિસ્થિતિ ખૂબ જ વકરે તે પ્રકારની પરિસ્થિતિ છે. એની માટે વેક્સિનેશન ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, અને વેક્સિનેશન સાથે ટેસ્ટિંગ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અહીંના જે ડોક્ટરો છે તે આપણી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. જો સાણંદની વાત કરવામાં આવે તો સાણંદમાં વેક્સિનેશન કેટલા પર્સન્ટ પત્યું છે અને કેટલાક લોકો વેક્સિનેશન નથી લઈ રહ્યા, તો એની માટે શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? અત્યારે સાણંદ તાલુકામાં અમારું ગઈકાલ સુધી અમે 78% જેટલું વેક્સિનેશનનું કવરેજ કર્યું છે. 45,000 જેટલા માણસોને અમે ઓલરેડી 45 વર્ષથી ઉપરની ઉંમરવાળા હોય તમામને અમે વેક્સિન આપી દીધું છે. અને અમુક એરિયા જે છે કે જ્યાં થોડોક હજુ લોકોને ડર છે, જે લોકો વેક્સિન માટે થોડુંક ડરી રહ્યા છે અથવા તો થોડુંક હેઝિટેટ થઈ રહ્યા છે, તો ત્યાં અમે ત્યાંના જે લીડર્સ હોય એમનો સંપર્ક કર્યો છે અને એ લોકો એમની રીતે એમને સમજાવી રહ્યા છે વેક્સિન માટે. બીજું અમે અમારા લેવલે બી થોડીક આઈસી કરી રહ્યા છે, એ લોકોને ઘરે ઘરે જઈને અમારો સ્ટાફ પણ સમજાવી રહ્યો છે કે વેક્સિનના ફાયદા શું છે, નથી એ બધી વસ્તુ. અને એ જે થોડાક લોકો બાકી રહી ગયા છે એને પણ અમે બધાને સમજાવીને વેક્સિનેશનનું કામગીરી પૂરી કરવાની. વેક્સિનેશન તો થઈ રહ્યું છે, વેક્સિનેશનની સાથે જો વાત કરવામાં આવે તો સાણંદમાં ઓન એન્ડ એવરેજ 10 કેસીસ આવી રહ્યા છે કોરોનાના. કેટલાક સિવિયર કેસીસ છે, ગ્રામ્ય વિસ્તારોમાં ફેસિલિટી નથી, એ ટાઈમ પર કેવી રીતે હેલ્થ વિભાગ દ્વારા કામ કરવામાં આવે? આપણે અહીંયા કોવિડ કેર માટે હોસ્પિટલ ડેઝિગ્નેશન કરવામાં આવી છે, પ્રાઇવેટ હોસ્પિટલ્સ બી છે, કોવિડ કેર સેન્ટર્સ બી બનાવવામાં આવ્યા છે, જેથી કરીને આપણે અહીંયા બેડની શોર્ટેજ હમણાં ના થાય. પ્લસ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ બી આપણે મંગાવીને રાખ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બી 5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર કર્યા છે, એટલે ઓક્સિજનની કે બેડની અછત ના થાય એનું પૂરતું પ્રમાણમાં વ્યવસ્થા આપણે અહીંયા સાણંદમાં કરેલી છે. અને જે જનપ્રતિનિધિઓ છે તે પણ સતત તમામ વસ્તુઓ છે જોઈ રહ્યા છે. ધારાસભ્ય કનુભાઈ આપણી સાથે છે. કનુભાઈ, સાણંદની વાત કરવામાં આવે તો જોવા મળ્યું છે કે જેટલા કેસીસ થાય છે એમાંથી 2 કેસ સિવિયર હોય છે, શોર્ટેજ ના થાય તે માટે સરકારની સાથે સ્થાનિક લોકોના કેવા પ્રયત્નો છે? સાણંદની અંદર લગભગ અત્યારે 45,000 લોકોને વેક્સિનેશન થઈ ગયું છે, અને 80 લગભગ ગણવાનું આવે તો 75-80% લોકોને વેક્સિનેશન, 45 વર્ષથી ઉપરના જે હોય એનું વેક્સિનેશનની પ્રોસેસ થઈ ગઈ છે. ત્યારબાદ ટેસ્ટિંગની પ્રક્રિયા પણ ખૂબ જ પ્રમાણમાં ચાલુ છે, આરટીપીસીઆર ટેસ્ટ પણ રોજે રોજ ચાલુ છે. અને વધુ પડતા સાણંદની અંદર અત્યારે હાલની અંદર જોવા જઈએ તો 75-80 કેસો જે છે એની અંદર વધુ પડતા જે સેલા વિસ્તારની અંદર કનેક્ટેડ ટુ અમદાવાદ છે એ વિસ્તારની અંદર 70-80% આની અંદરથી 70-80% અહીંયા છે, અને ત્યારબાદના થોડોક અમુક જ કેસો જે છે એ રૂરલ વિસ્તારની અંદર છે. તો આની અંદર જે બજારો છે, અહીંયા સાણંદની જે બજારો છે ત્યાં જોવા મળે છે કે સોશિયલ ડિસ્ટન્સ નથી, કેટલાક કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. જનપ્રતિનિધિ તરીકે કઈ રીતે જોશો અને કઈ રીતે કંટ્રોલમાં લાવશો, કેમ કે જ્યાં જ્યાં જોવા મળ્યું છે કે જ્યાં ડિસ્ટન્સ નથી ત્યાં સંક્રમણ વધી રહ્યું છે, તો સાણંદને કોરોનાથી બચાવવા માટે જનપ્રતિનિધિ તરીકેની શું જવાબદારી છે? સાણંદની અંદર કોરોના વધુ ના વકરે એના માટે અમે હમણાં જ વેપારી એસોસિએશનના બધા પ્રમુખોને એમને એક મિટિંગ કરી હતી, અને વેપારી એસોસિએશન દ્વારા પણ અમને ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો, અને ત્યારબાદ એમણે પણ નક્કી કર્યું હતું કે સાણંદની અંદર સવારના 8 વાગ્યાથી 5 વાગ્યા, 5 વાગ્યા બાદ લોકડાઉન કરવાની વાત કરીશું. તો ચિત્ર, એક તરફ પ્રયત્ન થઈ રહ્યો છે વેક્સિન વધુથી વધુ લોકોને મળી શકે, ટેસ્ટિંગ થાય, અને તેની સાથે જે પણ કહી શકાય કે કોરોના પોઝિટિવ જે પણ દર્દી આવી રહ્યા છે તેને ઝડપથી સારવાર મળે, સિવિલમાં પણ કેટલીક ફેસિલિટી બનાવવામાં આવી છે. જાણકારી આપવા બદલ